નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોની શરૂઆત કરેલી કે જેની અંદર આપણે ગતિનું કારણ, બળના પ્રકારો તથા ગતિ અંગેનો એરિસ્ટોટલનો ખ્યાલ કે જેને આપણે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા તરીકે ઓળખીએ છીએ એનો આપણે અભ્યાસ કર્યો. યંત્રશાસ્ત્રની શરૂઆત કરવા માટે એરિસ્ટોટલે ગતિ અંગેના ઘણા બધા ખ્યાલો રજૂ કર્યા, પરંતુ એરિસ્ટોટલના ગતિ અંગેના આ તમામ ખ્યાલોને ન્યૂટન અને ગેલિલિયોએ આજે ખોટા સાબિત કર્યા છે. ગયા લેક્ચરમાં આપણી પાસે એક પ્રશ્ન હતો કે પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે શું એના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવાની જરૂર પડે. તો એરિસ્ટોટલના મત મુજબ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે એના ઉપર બાહ્ય બળ લગાડવાની જરૂર પડે છે. એનો જવાબ હતો હા. પણ એરિસ્ટોટલની આ માન્યતાને ગેલિલિયોએ આજે ખોટી સાબિત કરી છે. ગેલિલિયોએ પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા અને આ પ્રયોગોના અંતે પદાર્થની ગતિ અંગેની સમજ ગેલિલિયોએ મેળવી. બરાબર, તો આજે આપણે ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ આપણે ભણવાના છીએ. બરાબર છે, એને ઘણી વખત જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. આ ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે પદાર્થની ગતિ અંગેની સમજ મેળવવા માટે ઘણા બધા પ્રયોગો કર્યા. એમાંનો એક પ્રયોગ કે જેમાં એણે બંને બાજુ સમતલ ઢોળાવ ધરાવતી સપાટીનો ઉપયોગ કરી અને પ્રયોગ કર્યો હતો, એ પ્રયોગ આજે આપણે અહીંયા ભણીએ અને જેના ઉપરથી આ ગેલિલિયોએ ગતિ અંગેનો નિયમ આપ્યો કે જેને આપણે જડત્વના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે, તો આ બંને બાજુ સમતલ ઢોળાવ ધરાવતી સપાટીનો ઉપયોગ કર્યો હતો. બરાબર, અને જે પ્રયોગ કર્યો એ પ્રયોગનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. સમજો કે આવી રીતે કોઈ એક સમતલ ઢોળાવ ધરાવતી એક સપાટી છે. બરાબર, અને આ સપાટી ઉપરથી આપણે દડાને મુક્ત કરીએ છીએ આ રીતે. તો આપણો સર્વસામાન્ય અનુભવ છે કે દડો છે આમ નીચે તરફ ગતિ કરશે. બરાબર, દડો જેમ જેમ નીચે આવતો જશે એમ એનો વેગ વધશે. બરાબર, સમજો કે આવી રીતે આમ કોઈ ઢાળવાળી સપાટી છે, આ સપાટી ઉપર ફક્ત દડાને મુક્ત કરવાનો છે, દડાને ફેંકવાનો નથી, માત્ર શું કરવાનું છે, મુક્ત કરવાનું છે. તો આપણો અનુભવ છે કે દડાને જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપરથી મુક્ત કરવામાં આવે તો દડો નીચે તરફ ગતિ કરશે. દડો જેમ જેમ નીચે આવતો જશે એમ એનો વેગ વધશે, એટલે કે વેગમાં ફેરફાર થશે. અને જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે આ કિસ્સામાં આપણે કહી શકીએ કે દડો પ્રવેગિત ગતિ કરે છે. બરાબર છે, જ્યારે કોઈ દડાને સમતલ ઢોળાવવાળી સપાટી ઉપરથી મુક્ત કરવામાં આવે તો દડો નીચે તરફ ગતિ કરે છે અને આ કિસ્સામાં દડાનો વેગ શું થાય છે, વધતો જાય છે. દડાનો વેગ વધે છે, જેમ જેમ નીચે આવતો હશે એમ એનો વેગ વધશે. અને વેગ વધે છે એટલે કે વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થતો હોય તો આપણે એમ કહી શકીએ કે દડો પ્રવેગી ગતિ કરે છે. આમ જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપરથી દડાને જ્યારે મુક્ત કરવામાં આવે તો દડો જેમ જેમ નીચે તરફ ગતિ કરે છે તેમ તેમ એનો વેગ વધે છે. અને વેગ વધે છે એટલે આપણે કહી શકીએ કે દડો પ્રવેગિત ગતિ કરે છે. આનાથી ઉલટું સમજો કે આના જેવી જ એક બીજી આવી સમતલ ઢોળાવવાળી સપાટી છે. હવે આપણે આ કિસ્સામાં દડાને આમ ઉપર તરફ ફેંકવાનો છે અથવા તો સપાટી ઉપર આમ રોડવવાનો છે. તો હવે દડો શું કરશે, તો કે આ ઢાળ ચડશે. જેમ જેમ દડો ઢાળ ચડશે એમ એમ દડાનો વેગ શું થશે, ઘટશે. અને વેગ ઘટે એટલે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ફરી વાર સમજો કે આ રીતે આમ સમતલ ઢોળાવવાળી સપાટી છે. હવે દડાને આપણે મુક્ત નથી કરવાનું, પણ દડાને શું કરવાનું છે, આમ સપાટી ઉપર રોડવવાનું છે અથવા તો દડાને આપણે આમ ફેંકવાનું છે. એટલે દડાને જેમ ફેંકશો
કે તરત જ દડો છે એ આ ઢાળ ચડવાનો પ્રયત્ન કરશે અને જેમ જેમ દડો ઢાળ ચડતો જશે એમ એમ એનો વેગ ઘટશે અમુક ઊંચાઈ સુધી પહોંચશે અને ત્યાંથી ફરી પાછો દડો નીચે આવશે તો આ કિસ્સામાં જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપર દડાને આમ રોડવવામાં આવે અને દડો જેમ જેમ ઢાળ ચડે છે એમ દડાનો વેગ ઘટે છે આ કિસ્સામાં દડાનો વેગ ઘટે છે વેગ ઘટવાનું કારણ ખબર પડી કે દડો છે એ ઢાળ ચડે છે એટલે વેગ એનો ઘટે બરાબર અને જ્યારે દડાનો વેગ ઘટતો હોય ત્યારે એમ કહી શકીએ કે દડો પ્રતિપ્રવેગિત ગતિ કરે છે પ્રતિપ્રવેગી ગતિ કરે છે આમ આ બંને કિસ્સામાં આપણે કહી શકીએ કે જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપરથી દડાને મુક્ત કરવામાં આવે ત્યારે દડો જેમ નીચે તરફ ગતિ કરે એટલે કે ઢાળ ઉતરતો હશે ત્યારે દડાનો વેગ વધતો હશે અને વેગ વધે છે એટલે આપણે એમ કહી શકીએ કે દડો પ્રવેગિત ગતિ કરે છે આનાથી ઉલટી પ્રોસેસ જ્યારે કોઈ દડાને આમ ઢાળ ઉપર રોડવવામાં આવે છે ત્યારે દડો છે ઢાળ ચડે છે અને જેમ ઢાળ ચડતો જશે એમ દડાનો વેગ ઘટશે અને દડો પ્રતિપ્રવેગિત ગતિ કરે છે એમ કહી શકીએ તો આ બંને કિસ્સાઓના અવલોકન પરથી ગેલિલીઓના મત મુજબ કોઈ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર દડો છે એ નિયમિત વેગથી ગતિ કરવો જોઈએ સમજો કે આ રીતે કોઈ એક સમક્ષિતિજ સમતલ સપાટી છે તો આવી સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર ગેલિલીઓના મત મુજબ જ્યારે કોઈ દડાને રોળવવામાં આવે છે બરાબર ત્યારે દડો આ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર નિયમિત વેગથી ગતિ કરતો હોવો જોઈએ દડાની આ પ્રકારની ગતિ દરમિયાન નો એનો વેગ વધવો જોઈએ કે નો એનો વેગ ઘટવો જોઈએ વેગ વધે પણ નહીં અને વેગ ઘટે પણ નહીં તો દડાની આ પ્રકારની ગતિ દરમિયાન એનો વેગ અચળ છે એમ કહી શકાય અને દડાનો વેગ જ્યારે અચળ હોય ત્યારે એનો પ્રવેગ કેવો હોય શૂન્ય હોય આમ આ બંને કિસ્સાઓના અવલોકન પરથી ગેલેરીઓના મત મુજબ કોઈ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર દડાને જ્યારે ગતિ કરાવવામાં આવે છે ત્યારે એ અચળ વેગથી ગતિ કરવો જોઈએ અહીંયા દડાનો વેગ કેવો છે અચળ છે બરાબર દડાનો વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય કારણ કે આપણને ખબર છે કે વેગમાં ફેરફાર થતો હોય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય અહીંયા તો દડો જ્યારે સમક્ષિતિજ સમતલમાં ગતિ કરે છે ત્યારે દડાનો વેગ વધતો પણ નથી વેગ ઘટતો પણ નથી એટલે કે વેગમાં થતો ફેરફાર શૂન્ય છે દડો અચળ વેગથી ગતિ કરે અને દડો જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ કેવો હોય શૂન્ય હોય વ્યવહારમાં દડાની આ પ્રકારની ગતિ શક્ય નથી કારણ કે વ્યવહારમાં કોઈ સપાટી ઉપર દડાને આપણે રોડવીએ તો આપણને ખ્યાલ છે કે દડો અમુક અંતર કાપી અને સ્થિર થઈ જશે કારણ તો કે દડો જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં જમીન વડે દડા ઉપર ઘર્ષણ બળ લાગે છે આ ઘર્ષણ બળના કારણે દડો વ્યવહારમાં કોઈ સપાટી ઉપર ગતિ કરતો હોય તો અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય પરંતુ આથી આદર્શ પરિસ્થિતિ તમે વિચારો કોઈ એક ઘર્ષણ રહિત સપાટી સમજો કે ત્યાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી એવી ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર જો દડાની ગતિ કરાવવામાં આવે તો ગેલિલીઓના મત મુજબ દડો છે એ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ દડાની આ પ્રકારની ગતિ દરમિયાન એનો વેગ વધવો પણ ન જોઈએ અને વેગ ઘટવો પણ ન જોઈએ બરાબર છે એટલે આદર્શ પરિસ્થિતિમાં દડાને સમક્ષિતિજ સમતલમાં ગતિ કરાવવા માટે દડો અચળ વેગથી ગતિ કરે છે એનો પ્રવેગ કેવો હશે શૂન્ય હશે આ ગેલિલીઓનો પ્રથમ પ્રયોગ આવી જ રીતે એણે બીજો પ્રયોગ કર્યો પણ આ બીજા પ્રયોગમાં એણે એક સમક્ષિતિજ સમતલ ઉપર બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતું એક પાત્ર પસંદ કર્યું સમજો કે આ રીતે કોઈ એક સમક્ષિતિજ સમતલ આપણે વિચારીએ આ સમક્ષિતિજ સમતલ ઉપર ગેલેરીઓએ એના બીજા પ્રયોગમાં બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતું એક પાત્ર પસંદ કર્યું આવી રીતે આમ બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતું એક પાત્ર આ પાત્રના કોઈ એક સમતલ ઉપરથી સમજો કે દડાને મુક્ત કરવામાં આવે તો દડો શરૂઆતમાં નીચે તરફ ગતિ કરતો હશે ત્યારે આપણને ખ્યાલ છે કે દડાનો વેગ વધશે
અને ગતિ કરતો કરતો જ્યારે સામેની સપાટીનો ઢાળ ચડશે ત્યારે દડાનો વેગ શું થશે ઘટશે દડાને જ્યારે મુક્ત કરવામાં આવે કોઈ એક સપાટી ઉપરથી બરાબર તો દડો નીચે તરફ ગતિ કરશે એટલે એનો વેગ વધશે પછી ગતિ કરતો કરતો એ જ્યારે સામેની બાજુનો ઢાળ ચડશે ત્યારે એનો વેગ શું થશે ઘટશે બીજું કે દડાને આ સમક્ષિતી સમતલથી જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવ્યો હોય એટલી જ ઊંચાઈ દડો આ સામેના ઢાળ ઉપર પ્રાપ્ત કરશે સમજો કે સમક્ષિતી સમતલથી એક જેટલી ઊંચાઈથી આ દડાને સપાટી ઉપરથી મુક્ત કરવામાં આવે છે તો દડો સામેની બાજુ આ એક જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે બરાબર છે એટલે કે આ બાજુના ઢાળ ઉપર દડો એ સમક્ષિતી સમતલથી h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે કે જેટલી ઊંચાઈથી એને મુક્ત કરવામાં આવે છે કોઈ ઘર્ષણ રહિત સપાટી હોય તો આ ઘર્ષણ રહિત સપાટી ઉપર કોઈ એક સમતલ ઉપરથી જેટલી ઊંચાઈથી દડાને મુક્ત કરવામાં આવ્યો છે એટલી જ ઊંચાઈ દડો સામેની બાજુ છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે પણ ક્યારે આ h કરતા વધારે ઊંચાઈ આ બાજુ મળશે નહીં એના કરતા ઓછી હોઈ શકે પણ વધારે ઊંચાઈ ક્યારેય શક્ય નથી કહેવાનો મતલબ કે દડાને જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવ્યો છે એટલી જ ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરી શકે અથવા તો એના કરતા ઓછી હોઈ શકે પણ જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવ્યો છે એના કરતા વધારે ઊંચાઈ આ બાજુ ક્યારેય મળશે નહીં સમજે પછી ગેલિલિયોએ શું કર્યું કે આ બાજુનો ઢાળ છે એઝ ઇટ ઇઝ લેવા દીધો એમનો અને આ બાજુનો ઢાળ છે તે જ ઘટાડ્યો બરાબર છે બીજા કિસ્સામાં એણે એવું અવલોકન કર્યું કે આ જ પ્રકારની એક સમક્ષિતી સમતલ સપાટી છે સમજો કે અને એમાં ઉપર મૂકેલા પાત્રનો એક બાજુનો ઢાળ છે એમનમ રહેવા દીધો આ બાજુનો ઢાળ એમનમ અને સામેની બાજુનો ઢાળ છે એ ઘટાડ્યો અને ફરી પાછો દડાને કોઈ એક સમતલ ઉપરથી મુક્ત કર્યો એટલે દડો જેમ નીચે ગતિ કરશે એમ એનો વેગ વધશે અને ગતિ કરતો કરતો સામેની બાજુનો ઢાળ ચડશે ત્યારે એનો વેગ શું થશે ઘટશે આમાં પણ દડાને સમક્ષિતિજ સમતલથી જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે એટલી જ ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરશે એટલે કે એચ ઊંચાઈથી એને મુક્ત કરવામાં આવ્યું હોય તો સામેની બાજુ ઢાળ ચડતી વખતે એચ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે પરંતુ પહેલા કિસ્સામાં એને એચ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલું અંતર કાપવું પડતું હશે એના કરતા વધારે અંતર આ બીજા કિસ્સામાં કાપવું પડશે એના પાછળનું કારણ શું છે તો કે પહેલા કિસ્સામાં બંને બાજુ ઢાળ સમાન હતા બીજા કિસ્સામાં આપણે શું કરીએ છીએ કે એક બાજુનો ઢાળ એમનેમ રહેવા દઈએ બીજી બાજુનો ઢાળ ઘટાડીએ છીએ જ્યારે ઢાળ તમે ઘટાડો ત્યારે દડાને જેટલી ઊંચાઈથી મુક્ત કર્યો હોય એટલી જ ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડે સમજાય હજુ તમે આના કરતા ઢાળ ઘટાડો તો જેટલી ઊંચાઈથી એને મુક્ત કર્યો હોય એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આના કરતા પણ ત્રીજા કિસ્સામાં વધારે અંતર કાપવું પડે આમ જેમ જેમ તમે ઢાળ ઘટાડતા જાઓ એક બાજુનો એમ એમ દડાને મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે વધારે અંતર કાપવું પડે ગેલિલિયોએ ત્રીજા કિસ્સામાં આ બાજુનો ઢાળ છે ઘટાડીને સાવ શૂન્ય કરી દીધો સમજો કે આવું કોઈ એક સમક્ષિતિજ સમતલ છે તો આ સમક્ષિતિજ સમતલ ઉપર ગેલિલિયોએ મૂકેલા પાત્રનો એક બાજુનો ઢાળ છે એમને રહેવા દીધો અને આ બીજી બાજુનો ઢાળ છે એ ઘટાડીને શૂન્ય કરી દીધો અને ફરી પાછો એચ જેટલી ઊંચાઈથી આ ઢોળાવવાળી સપાટી પરથી દડાને મુક્ત કર્યું તો દડો જ્યારે નીચે તરફ ગતિ કરતો હશે ત્યારે એનો વેગ વધશે અને ગતિ કરતો કરતો એ સમક્ષિતી સમતલમાં અનંત અંતર સુધી ગતિ કરશે કારણ તો કે જેટલી ઊંચાઈથી દડાને મુક્ત કર્યો છે એટલી જ ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે પરંતુ એ બાજુનો ઢાળ તો શૂન્ય છે આથી દડો સમક્ષિતી સમતલમાં અનંત અંતર સુધી ગતિ કરશે એનું કારણ શું તો કે એચ જેટલી ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરવાના પ્રયત્નના ભાગરૂપે
દડો અનંત અંતર સુધી ગતિ કરે છે કે હમણા ઢાળ આવશે હમણા ઢાળ આવશે એમ ઢાળની રાહ જોતો જોતો દડો સમસ્થિતિ સમતલમાં અનંત અંતર સુધી ગતિ કરે છે પરંતુ આ બાજુનો તો ઢાળ શૂન્ય છે ક્યારે ઢાળ આવવાનો જ નથી બરાબર એટલે સમસ્થિતિ સમતલમાં દડો એ અચળ વેગથી ગતિ ચાલુ રાખે ઢાળ આવવાના રાહ જોવે છે પણ ઢાળ આવતો નથી કારણ કે એક બાજુનો ઢાળ શૂન્ય કરેલો છે એટલે જેટલી ઊંચાઈથી એને મુક્ત કર્યો છે એટલી જ ઊંચાઈ સામે બાજુ પ્રાપ્ત કરવાના પ્રયત્નના ભાગરૂપે દડો સમસ્થિતિ સમતલમાં અનંત અંતર સુધી ગતિ કરે છે વ્યવહારમાં દડાની અવિરત ગતિ શક્ય નથી વ્યવહારમાં એવું શક્ય નથી કે દડો અનંત અંતર સુધી ગતિ કરે કારણ તો કે વ્યવહારમાં દડાની ગતિની વિરોધ કરતું ઘર્ષણ બળ લાગે છે અને ઘર્ષણ બળની અસર સંપૂર્ણપણે વ્યવહારમાં ક્યારે નિવારી શકાતી નથી આથી દડો વ્યવહારમાં જ્યારે કોઈ સમસ્થિતિ સમતલ ઉપર ગતિ કરતો હોય તો અમુક અંતર કાપી અને સ્થિર થઈ જાય સમજાય પરંતુ જો કોઈ આદર્શ પરિસ્થિતિ આપણે એવી વિચારીએ કે સમજો કે એમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું જ નથી સાવ ઘર્ષણ શૂન્ય છે સમજો કે ઘર્ષણ છે જ નહીં તો એવી સપાટી ઉપર જ્યારે દડાને આપણે રડવીએ ત્યારે દડો અચળ વેગથી અનંત અંતર સુધી ગતિ કરે ગેલિલીયોના મત મુજબ સમજો કે કોઈ એક ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડમાં આપણે એકદમ લીસી કાર્પેટ પાથરી દઈએ અને જે દડાને ગતિ કરાવીએ છે એ દડો પણ એકદમ લીસો છે આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું જ નથી એકદમ ઘર્ષણ રહિત સપાટી છે આવી સપાટી ઉપર તમે દડાને ગતિ કરાવશો તો દડો અચળ વેગથી ગતિ કરશે જ્યાં સુધી કાર્પેટ પાથરેલી હશે ત્યાં સુધી કારણ કે કાર્પેટ પાથરેલી છે ત્યાં સુધી દડો એ ઘર્ષણ અનુભવવાનું નથી જેવું કાર્પેટ પૂરું થશે દડાની ગતિ જમીન ઉપર ચાલુ થશે કે તરત જ એના ઉપર ઘર્ષણ બળ લાગશે અને અમુક અંતર કાપીને દડો સ્થિર થઈ જશે એટલે આદર્શ રીતે કોઈ સમસ્થિતિ સમતલ ઘર્ષણ રહિત સપાટી ઉપર જ્યારે દડાની ગતિ કરાવવામાં આવે છે ત્યારે દડો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે એના ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી આમ ગેલિલીયોએ ગતિ અંગેની ઊંડી સમજ મેળવી કે જે એરિસ્ટોટલ અને એની માન્યતાઓ સાથે મેળ ખાતી નહોતી એરિસ્ટોટલની માન્યતા એવી હતી કે દડાને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે એના ઉપર બાહ્ય બળ લગાડવાની જરૂર પડે છે એ વાત ગેલિલીયોએ ખોટી સાબિત કરી ગેલિલીયોના મત મુજબ પદાર્થને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ એટલા માટે લગાડવું પડે છે કે વ્યવહારમાં આ ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ એની વિરોધ દિશામાં લાગે છે આ ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવાની જરૂર પડે છે જ્યારે આદર્શ રીતે કોઈ સમસ્થિતિ સમતલ ઘર્ષણ રહિત સપાટી ઉપર દડાને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી સમજાય છે આમ એરિસ્ટોટલની માન્યતા અહીંયા ખોટી સાબિત થઈ ગેલિલીયોના મત મુજબ પદાર્થની સ્થિર સ્થિતિ અને એની ગતિમાન અવસ્થા બંને એક જ છે ગેલિલીયોના મત મુજબ પદાર્થની સ્થિર સ્થિતિ અને પદાર્થની ગતિમાન અવસ્થા બંને એક જ છે એનું કારણ શું તો કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે પણ એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય અને જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે પણ એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય વ્યવહારમાં આપણે પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે એના ઉપર બાહ્ય બળ લગાડીએ છીએ એનું કારણ એ છે કે વ્યવહારમાં પદાર્થની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે આ ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે આપણે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે શું કરીએ છીએ એની ગતિની દિશામાં બાહ્ય બળ લગાડે છે આ બાહ્ય બળ કેટલા મૂલ્યનું હશે તો કે પદાર્થ ઉપર જેટલું ઘર્ષણ બળ લાગે છે એટલા જ મૂલ્યનું બાહ્ય બળ લગાડવું પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં બાહ્ય બળ અને એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે બાહ્ય બળ અને ઘર્ષણ બળ બંને વિરુદ્ધ દિશાના મૂલ્ય પરસ્પર સમાન છે તો પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય પદાર્થ ઉપર જેટલું ઘર્ષણ બળ લાગે છે એટલું જ બાહ્ય બળ લગાડો તો ઘર્ષણ અને બાહ્ય આ બંને બળો એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના ઘર્ષણ બળ પદાર્થની ગતિની દિશામાં લાગતું હોય ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને બાહ્ય બળ છે એ પદાર્થની ગતિની દિશામાં લાગતું હોય
એટલે ઘર્ષણ બળ સમજો કે આ દિશામાં છે અને બાહ્ય બળ આ દિશામાં છે તો બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશાના મૂલ્ય સમાન પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય એટલે પદાર્થ નિયમિત ગતિ કરે ટૂંકમાં પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને પદાર્થ જો ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે પદાર્થના આ પ્રકારના ગુણધર્મને જડત્વનો નિયમ કહે છે આ જડત્વના નિયમને આપણે બીજી રીતે પણ બોલી શકીએ કે દરેક પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ વડે પદાર્થની અવસ્થા બદલવાની ફરજ ના પડે આમ બાહ્ય બળ જ્યારે શૂન્ય હોય પરિણામી બાહ્ય બળ ત્યારે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે એટલે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે પદાર્થના આ પ્રકારના ગુણધર્મને શું કહેવામાં આવે છે જડત્વનો નિયમ જડત્વનો નિયમ આપણે શબ્દ સ્વરૂપે લખો હોય તો આવી રીતે લખી શકાય કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને જો પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે જેને આપણે ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ કહીએ છીએ અથવા તો જડત્વનો નિયમ કહેવાય નિયમ યાદ રાખજો કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને જો પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે પદાર્થના આ ગુણધર્મને જડત્વનો નિયમ કહે છે અથવા તો ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ કહેવાય બરાબર છે અને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ વડે પોતાની અવસ્થા બદલવાની ફરજ ના પડે બરાબર છે આ હકીકતને પણ ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ કહેવાય છે આમ ગેલિલિયોના સાદા પરંતુ ક્રાંતિકારી વિચારોએ એરિસ્ટોટેલિયન યંત્રશાસ્ત્રનું સામ્રાજ્ય ખતમ કર્યું અને એક નવું યંત્રશાસ્ત્ર વિકસાવવું પડ્યું અને આ નવું યંત્રશાસ્ત્ર શરૂ કરવાનું કાર્ય સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા સર આઇઝેક ન્યૂટને મોટા ભાગે લગભગ એકલા હાથે પાર પાડ્યું છે બરાબર છે ગેલિલિયોના વિચારોથી શરૂ કરી અને ન્યૂટને યંત્રશાસ્ત્રનો પાયો નાખનાર ગતિ અંગેના ત્રણ નિયમો આપ્યા છે કે જેને આપણે ગતિના નિયમો તરીકે ઓળખીએ છીએ અને વૈજ્ઞાનિક ન્યૂટનના નામ ઉપરથી એને આપણે ન્યૂટનના ગતિના નિયમો કહીએ છીએ બરાબર તો હવે પછી આપણે અભ્યાસ કરીએ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કે એને પહેલો નિયમ કહેવાય ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ગેલિલિયો આ જે ગેલિલિયો છે એનો ગતિ અંગેનો ખ્યાલ કે જેને આપણે જડત્વનો નિયમ કહીએ છીએ આ જડત્વનો નિયમ એ ન્યૂટનનું આરંભ બિંદુ હતો બરાબર છે જ્યાંથી ગેલિલિયોએ યંત્રશાસ્ત્ર પૂરું કર્યું ત્યાંથી જ ન્યૂટને યંત્રશાસ્ત્રની શરૂઆત કરી એટલે ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટને ગતિ અંગેના પહેલા નિયમ તરીકે રજૂ કર્યું એટલે ન્યૂટનનો ગતિ અંગેનો પ્રથમ નિયમ એ વસ્તુતઃ ગેલિલિયોનો જડત્વનો જ નિયમ છે બરાબર છે ન્યૂટને પણ ગતિ માટે એવું જ કીધું કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ ન લાગે અથવા
અથવા તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ વડે પદાર્થની અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે એટલે કે પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને પદાર્થ જો ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે સિવાય કે કોઈ બાહ્ય બળ વડે પોતાની અવસ્થા બદલવાની ફરજ પડે આમ ગેલિલીયોનો જે જડત્વનો નિયમ છે એ જ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર છે એટલે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એ વસ્તુતઃ ગેલિલીયોના જડત્વનો જ નિયમ છે એટલે શબ્દ સ્વરૂપે આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આવી રીતે લખી શકીએ કે દરેક પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે ત્યાં સુધી પોતાની અવસ્થા જાળવી રાખશે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ વડે પદાર્થની અવસ્થા બદલવાની ફરજ ન પડે બરાબર આ હકીકતને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કહેવાય બરાબર દરેક પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ પદાર્થની અવસ્થા બદલવાની ફરજ ના પાડે બરાબર છે એટલે કે પદાર્થ જો સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને પદાર્થ ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે આ હકીકતને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કહેવાય આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ સરળ રીતે પણ આપણે રજૂ કરી શકીએ તો બીજી રીતે આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણે રજૂ કરવો આપણે આમ લખી શકીએ કે જ્યારે પરિણામી બાહ્ય બળ F is equal to 0 ત્યારે પ્રવેગ A બરાબર 0 જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પ્રવેગ શૂન્ય થશે અને જો પ્રવેગ શૂન્ય હોય તો પદાર્થનો વેગ અચળ હોય વેગ કેવો હોય અચળ કારણ કે પ્રવેગ A બરાબર વેગમાં થતા ફેરફારનો સમય દર આ વેગમાં થતા ફેરફારનો સમય દર એ પ્રવેગ આપે જો વેગ અચળ હોય તો અચળ પદનું વિકલન શૂન્ય પ્રવેગ શૂન્ય મળે બરાબર છે આમ જ્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પ્રવેગ શૂન્ય જો પ્રવેગ શૂન્ય હોય તો વેગમાં ફેરફાર થતો હશે નહીં એટલે કે વેગ કેવો રહેશે અચળ એટલે કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને પદાર્થ ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય એટલે F is not equal to 0 તો પ્રવેગ પણ શૂન્ય નહીં હોય અને જ્યારે પ્રવેગ શૂન્ય નહીં હોય ત્યારે વેગ બદલાતો હશે વેગ બદલાતો હશે આમ સરળ રીતે આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આ રીતે રજૂ કરી શકીએ કે જ્યારે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એટલે કે F is equal to 0 ત્યારે પ્રવેગ શૂન્ય અને વેગ અચળ એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે એનાથી ઉલટું કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય તો એનો પ્રવેગ પણ શૂન્ય નહીં હોય અને પ્રવેગ શૂન્ય નહીં હોય તો વેગ બદલાતો હશે બરાબર છે આ ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એની ઉપયોગિતા આપણે બે રીતે નક્કી કરી શકીએ પહેલી રીત કે જો આપણને ખબર હોય કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે આવી જો આપણને ખબર હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે એનો પ્રવેગ શૂન્ય હશે અને જ્યારે પ્રવેગ શૂન્ય હશે ત્યારે એનો વેગ કેવો રહેશે અચળ રહેશે વેગ અચળ એનો મતલબ કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે એટલે કે પદાર્થ સંતુલનમાં છે
જ્યારે આપણને નક્કી છે કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે ત્યારે એનો પ્રવેગ કેવો હોય શૂન્ય અને જો પ્રવેગ શૂન્ય હોય તો એનો વેગ અચળ હશે દાખલા તરીકે સમજો કે કોઈ અવકાશયાન પૃથ્વીથી ઘણે દૂર છે અવકાશયાનનું રોકેટ બંધ છે બરાબર અવકાશયાન પૃથ્વીથી એટલું દૂર છે બાહ્ય અવકાશમાં છે કે એની આસપાસ કોઈ તારા કે ગ્રહો નથી એવા બાહ્ય અવકાશમાં અવકાશયાન છે અને એનું રોકેટ બંધ છે બરાબર તો આપણે એમ કહી શકીએ કે આ અવકાશયાન એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હશે તેથી અવકાશયાન એ સંતુલિત અવસ્થામાં છે એ સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને જો ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે આપણને એક વાત નક્કી થઈ ગઈ કે અવકાશયાન છે બાહ્ય અવકાશમાં છે એના ઉપર કોઈ પણ પ્રકારનું પરિણામી બાહ્ય બળ લાગતું નથી પરિણામી બાહ્ય બળ શૂન્ય છે એટલે અવકાશયાન સંતુલિત અવસ્થામાં છે એનું રોકેટ પણ બંધ છે બરાબર એટલે અવકાશયાન સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને જો એ ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે આમ આપણને જ્યારે નક્કી છે કે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે ત્યારે એનો પ્રવેગ શૂન્ય હશે અને વેગ કેવો હશે અચળ હશે એટલે કે પદાર્થ સ્થિર હશે તો સ્થિર જ રહેશે અને ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે હવે એવું જરૂરી નથી કે પદાર્થ ઉપર લાગતા બધા જ બળોની આપણને ખબર હોય અમુક વખત ન પણ ખબર હોય તો એનાથી ઉલટું આપણે વિચારીએ જો આપણને એ વાતની ખબર હોય કે પદાર્થનો વેગ અચળ છે અથવા તો પ્રવેગ શૂન્ય છે આ વાતની આપણને ખબર હોય તો પદાર્થ ઉપર ભલે ગમે એટલા બળ લાગતા હોય પણ એનું પરિણામી બળ કેવું થાય શૂન્ય થાય સમજાય દરેક વખતે પદાર્થ ઉપર કેટલા બળ લાગે છે એ આપણને ખબર નથી બરાબર છે તો આપણને એ વાતની ખબર હોય કે પદાર્થનો વેગ અચળ છે એટલે કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે એટલે કે સ્થિર છે અથવા તો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે એ જો આપણને ખબર હોય તો આપણે ચોક્કસપણે કહી શકીએ એનો પ્રવેગ શૂન્ય છે અને જ્યારે પ્રવેગ શૂન્ય હશે ત્યારે પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એ શૂન્ય થશે આનાથી આપણને એક નવું બળ પણ જાણવા મળે સમજો કે ટેબલ ઉપર કોઈ એક પુસ્તક છે જે સ્થિર પડેલું છે કોઈ એક ટેબલ છે એના ઉપર પુસ્તક સમજો કે સ્થિર પડેલું છે આ રીતે આમ એક ટેબલ આપણે દોરીએ આવું એક ટેબલ છે બરાબર એના ઉપર સમજો કે કોઈ એક પુસ્તક એ આવી રીતે આમ સ્થિર પડેલું છે આવું કોઈ એક પુસ્તક ટેબલ ઉપર સ્થિર છે આપણને ખબર છે કે પુસ્તક ટેબલ ઉપર સ્થિર છે એટલે સંતુલિત અવસ્થામાં છે એટલે એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેવું થવું જોઈએ શૂન્ય થવું જોઈએ પણ ટેબલ ઉપર પડેલા આ પુસ્તકનું જાણીતું એક જ બળ છે આપણી પાસે અને એ કયું છે કે પુસ્તક ઉપર પૃથ્વી દ્વારા નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે એક બળ આપણે જાણીએ છીએ કે પુસ્તક ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વજન બળ લાગે છે તો આ એક જ બળ થયું પરિણામી બળ તો શૂન્ય થવું જોઈએ એનો મતલબ કે વજન બળની વિરુદ્ધ દિશામાં પુસ્તક ઉપર એક સંપર્ક બળ લાગે છે શું લાગે છે સંપર્ક બળ કે જે વજન બળ જેટલા જ મૂલ્યનું પરંતુ એનાથી વિરુદ્ધ દિશામાં એટલે જ્યારે W બરાબર R થશે ત્યારે પરિણામી બાહ્ય બળ આ પુસ્તક ઉપર શૂન્ય થશે અને પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય બરાબર ત્યારે પુસ્તક સંતુલિત અવસ્થામાં છે એમ આપણે કહી શકીએ સ્થિર અવસ્થામાં છે એમ આપણે કહી શકીએ આપણને માત્ર એટલી જ ખબર હતી કે પુસ્તક ઉપર નીચેની તરફ વજન બળ લાગે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ માત્ર એટલું વજન બળ લાગતું હોય તો પરિણામી બાહ્ય બળ શૂન્ય ન થાય
ત્યારે પરિણામી બાહ્ય બળ તો શૂન્ય થવું જોઈએ. તો એનો મતલબ એવો કે પુસ્તક ઉપર વજન બળની વિરુદ્ધ દિશામાં એક સંપર્ક બળ લાગતો હોવો જોઈએ, બરાબર, કે જે વજન બળ જેટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. તો આપણે એક નવું બળ જાણવા મળ્યું, સંપર્ક બળ, જેને આપણે ઓળખતા નહોતા, પરંતુ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમે આપણે આ બળ ઓળખી બતાવ્યું, જેને આપણે શું કહીએ છીએ, સંપર્ક બળ. તેથી વજન બળ અને સંપર્ક બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય ત્યારે આ પુસ્તક ટેબલ ઉપર સ્થિર રહે, સંતુલિત અવસ્થામાં રહે, બરાબર છે, એનો વેગ અચળ હશે. આમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપરથી આપણે આને સમજાવી શકીએ, બરાબર. સમજો કે આ મારી હથેળી ઉપર આવી રીતે આમ માર્કર પેન રહેલી છે, માર્કર પેન સ્થિર છે, બરાબર છે, એનો વેગ અચળ છે. તો આ માર્કર પેન ઉપર જાણીતું તો એક જ બળ છે, કયું? તો કે વજન બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ. તો એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય તો થાય નહીં. જ્યારે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પ્રમાણે આના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. એનો મતલબ કે વજન બળની વિરુદ્ધ દિશામાં કોઈ એક બીજું બળ લાગતું હોવું જોઈએ, અને એ બળ છે આ પેન અને હથેળી દ્વારા જે સંપર્ક થાય છે, એ સંપર્ક દ્વારા પેન ઉપર વિરુદ્ધ દિશામાં એક બીજું બળ લાગે છે, જેને આપણે સંપર્ક બળ કહીએ છીએ. આ સંપર્ક બળ અને વજન બળ બંને વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના છે, તેથી પરિણામી બાહ્ય બળ પેન ઉપર શૂન્ય લાગે અને પેન છે આપણી હથેળીમાં સ્થિર રહે. સમજે? હથેળીનો સંપર્ક પેન સાથે થાય એટલે હથેળી દ્વારા સંપર્ક બળ પેન ઉપર ઉપરની દિશામાં લાગે, અને પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ એ પેન ઉપર નીચેની તરફ લાગે. આ બંને બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, જેના કારણે આ જે પુસ્તક છે ટેબલ ઉપર સ્થિર રહે છે, બરાબર છે. આમ આપણને એવી ખબર હોય કે પદાર્થનો વેગ અચળ છે, પદાર્થ સંતુલિત અવસ્થામાં છે આપણને ખબર હોય, તો એનો પ્રવેગ શૂન્ય થાય અને આપણે ચોક્કસપણે કહી શકીએ કે પદાર્થનો પરિણામી બાહ્ય બળ એ શૂન્ય છે, બરાબર. આમ બે રીતે આપણે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે એની ઉપયોગિતા નક્કી કરી શકીએ. જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એ આપણને ખબર હોય તો આપણે કહી શકીએ કે એનો પ્રવેગ શૂન્ય છે, પદાર્થનો વેગ છે અચળ છે, પદાર્થ સંતુલિત અવસ્થામાં છે. જો આપણને એમ ખબર હોય કે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે એટલે એનો વેગ અચળ છે, પ્રવેગ શૂન્ય, અને એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય. આનાથી ઉલટું, જો પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય તો આપણે ચોક્કસ કહી શકીએ કે એનો પ્રવેગ શૂન્ય નહીં હોય, એટલે કે પદાર્થનો વેગ બદલાતો હશે, અને પદાર્થનો વેગ બદલાતો હોય એટલે પદાર્થ અસંતુલિત અવસ્થામાં. જો આપણને એ ખબર હોય કે પદાર્થ અસંતુલિત અવસ્થામાં છે તો એનો વેગ બદલાતો હશે, અને વેગ બદલાતો હોય તો આપણે ચોક્કસ કહી શકીએ કે એનો પ્રવેગ શૂન્ય હશે નહીં, અને પ્રવેગ શૂન્ય ન હોય તો પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ ક્યારેય શૂન્ય નહીં હોય. આમ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ ગેલિલિયોનો જડત્વનો જ નિયમ છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરવો, પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે, સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે, બરાબર, કે જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ વડે પદાર્થની અવસ્થા બદલવાની ફરજ ના પડે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે. આમ જડત્વ એટલે ફેરફારનો વિરોધ. આ જડત્વનો સર્વસામાન્ય અનુભવ આપણને છે. સમજો કે કોઈ તમે સ્થિર બસ છે એમાં ઊભા છો, બરાબર, આવી રીતે આમ સ્થિર બસ પડી છે ને એમાં તમે આમ ઊભા છો, બસને પકડી નથી તમે, એને એમને ઊભા છો. હવે બસનો ડ્રાઈવર છે એ એકાએક બસ ચાલુ કરે, બરાબર, ઝાટકા સાથે બસને ચાલુ કરે, આપણે સ્થિર ઊભા છીએ, બસને ક્યાંયથી પકડી નથી અને એમને ઊભા છીએ, અને ડ્રાઈવર છે એ બસને ચાલુ કરે તો આપણે શું થઈએ છીએ, પાછળની તરફ નમીએ છીએ ને, એનું કારણ શું? તો કે જડત્વ છે. આપણા શરીરનો નીચે તરફનો ભાગ એ બસની સપાટી સાથે સંપર્કમાં છે, એટલે જેવી બસ ગતિમાં આવશે કે તરત જ આપણા શરીરનો નીચેનો ભાગ છે એ ગતિમાં આવવાનો પ્રયત્ન કરશે, જ્યારે શરીરનો ઉપરનો ભાગ એ સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. કારણ
તો કે શરીરનો નીચેનો ભાગ છે એ બસના તળિયા સાથે સંપર્કમાં છે એટલે બસ જેવી ગતિમાં આવે કે તરત જ આપણા શરીરનો નીચેનો ભાગ બસ સાથે ગતિમાં આવવાનો પ્રયત્ન કરે જ્યારે ઉપરનો ભાગ છે એ સ્થિર છે તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે આ સ્થિર અવસ્થા જાળવી રાખવાના પ્રયત્નના ભાગ રૂપે બસ જ્યારે ગતિમાં આવશે ત્યારે આપણે પાછળ તરફ નમશું આપણે કોઈ ધક્કો નથી દેતો છતાં આપણે પાછળ તરફ ધક્કો અનુભવીએ છીએ એનું કામ આ જડત્વનો ગુણધર્મ છે સમજાય છે આનાથી ઉલટું ધારો કે બસ છે એ અચળ વેગથી ગતિ કરે છે અને તમે બસમાં ઊભા છો અચાનક રસ્તામાંથી કોઈ આડું નીકળે અને ડ્રાઈવર છે એ ઝાટકા સાથે બ્રેક મારે તો આપણે આગળ તરફ નમીએ છીએ આ આગળ તરફ નમવાનું કારણ શું તો કે આ શરીરનો નીચેનો ભાગ જે બસની સાથે સંપર્કમાં છે એ બસની સાથે સ્થિર થવાનો પ્રયત્ન કરે જ્યારે શરીરનો ઉપરનો ભાગ એ ગતિમાં હતો તો એ પોતાની અચળ વેગી ગતિ જાળવવાનો પ્રયત્ન કરશે જ્યારે શરીરનો નીચેનો ભાગ એ બસ સાથે સ્થિર થવાનો પ્રયત્ન કરશે જેથી ડ્રાઈવર અચાનક બ્રેક મારે કે તરત જ આપણે આગળ તરફ નમીએ છીએ આનું કારણ એ જડત્વનો નિયમ છે જડત્વ એટલે ફેરફારનો વિરોધ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે બરાબર એને શું કહેવામાં આવે છે જડત્વનો નિયમ તો આજે આપણે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા એનું ખંડન કરતો ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ જોયો ત્યાર પછી આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એની ઉપયોગિતા બે રીતે ચકાસી અને આ જડત્વનો જે નિયમ છે એના આપણે ઉદાહરણ જોઈએ બરાબર છે વ્યવસ્થિત દરેક પ્રશ્નો તૈયાર કરજો ન સમજાય ત્યાં પૂછજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપર આધારિત ઉદાહરણનો દાખલો છે એ ગણશું ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈશું અલગ અલગ ઉદાહરણો સહિત પરંતુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈએ એ પહેલા યંત્રશાસ્ત્રની અંદર એક નવી ભૌતિક રાશિને આપણે વ્યાખ્યાયિત કરીશું વેગમાન બરાબર એ વેગમાન પૂરું કરી અને અલગ અલગ ઉદાહરણો દ્વારા ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજશું બરાબર ત્યાં સુધી આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને ગેલિલિયોનો જડત્વનો નિયમ વ્યવસ્થિત લખો અને તૈયાર કરી નાખો બરાબર છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત